આ છે મ્યુઝિક એસેસરીઝ ની ભવ્ય રેન્જ ધરાવે છે ક્વોલિટી પ્રોડક્ટ અને ત્યાં ઝેરોક્સ લેમિનેશન તથા કુરિયર કવર જેવી પણ સુવિધા ઉપલબ્ધ છે મોબાઈલ માં ઘણી બધી વસ્તુ રાખે છે જેવી કે સાદા તથા ફેન્સી મોબાઈલ કવર હેન્ડ ફ્રી હેડફોન ઇયરબડ બ્લુટ બ્લુટુથ સ્પીકર પાવર બેંક ચાર્જર કાર ચાર્જર ફાસ્ટ ચાર્જર 3.5 પોઈન્ટ ફાઈવ કન્વર્ટર

પ્રકરણ ત્રેવીસ મુ જોવાના છીએ જેમનું નામ છે દેશ પરદેશ દેશ એટલે કે આપણે જે દેશમાં રહેતા હોય તે દેશ અને પરદેશ એટલે કે બાકીના બીજા દેશો જ્યાં આપણે રહેતા ન હોય તે પરદેશ વિશે અભ્યાસ કરવાનો છે ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઈક અને દબાવજો વિડીયો ને લાઈક કરજો તથા તમામ મિત્રો સુધી જરૂર થી આ વિડીયો ને શેર કરજો વિડીયો ચાલુ કરતા પહેલા એક તમને બીજી રિક્વેસ્ટ કરું કે મહેરબાની કરીને વિડીયો ને છેલ્લે સુધી જોજો આખો જોજો હું તમને દરેક વસ્તુ આ પાઠની એકદમ વ્યવસ્થિત આખો પાઠ હું તમને સમજાવી દઈશ ચાલો વધારે ટાઈમ ન બગાડતા ચાલુ કરીએ ધોરણ ચાર વિષય આસપાસ એટલે કે પર્યાવરણ નો પ્રકરણ ત્રેવીસમુ દેશ પરદેશ આજે સવારથી શિલના ઘરમાં દોડધામ છે શિલ છે મિત્રો તેમના ઘરમાં આજે બધા દોડધામ કરી રહ્યા છે ક્યારથી તો કે આજ સવારથી અરવિંદ કાકા અને તેનું કુટુંબ પાંચ વર્ષ પછી ઘરે આવવાનું છે મિત્રો અરવિંદ કાકા અને તેનું કુટુંબ છે પાંચ વર્ષ પછી ત્યાં ઝીલના ઘરે આવવાનું છે પાંચ વર્ષ પહેલા અરવિંદ કાકાને આબુધાબીમાં નોકરી મળી હતી આબુધાબી નામનો દેશ છે ત્યાં મિત્રો નોકરી મળી હતી ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા ઝીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથક ગયા છે એટલે કે એરપોર્ટે ગયા છે વિમાન હવામાંથી જમીન પર ઉતરે નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા થોડો માટે થોડો સમય રાહ જોવી પડે મિત્રો પ્લેન માંથી નીચે ઉતરો એટલે કે આપનો સામાન હોય તે લેવા માટે આપણે થોડોક સમય રાહ જોવાની હોય છે અંતે અરવિંદ કાકા નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા હેન્સી અને પલ પહેલા મોટા થઈ ગયા છે પપ્પા બોલ્યા બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા પપ્પા બોલ્યા શું બોલ્યા તો કે હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે એકનું નામ હેન્સી હશે તેમના છોકરા છોકરીઓ માંથી એકનું નામ પલ હશે ઝીલે કહ્યું હેન્સી તું લાંબી મુસાફરી કરી થાકી ગઈ હશે પપ્પા કહેતા હતા કે આબુ ભારતથી ખૂબ જ દૂર છે તો મિત્રો હેનસીએ કહ્યું અરે ના અમે બિલકુલ થાક્યા નથી થાક તો લાગ્યો જ નથી આબુ ધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર બે જ કલાક લાગ્યા મિત્રો આબુ ધાબીથી ઇન્ડિયામાં આવો તો મિત્રો બે જ કલાકનો સમય લાગે ભારત ખૂબ જ ઝડપ વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે જેલ આશ્ચર્યમાં હતી ત્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં વીસ કલાક લાગ્યા હતા ખાલી આપણા ઇન્ડિયામાં જ ટ્રેનમાં દિલ્હીમાં ગયા હતા ત્યારે તેમને વીસ કલાક લાગ્યા હતા પરંતુ નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે મિત્રો જુનાગઢ થી દિલ્હી ગઈ હતી જેલ તો મિત્રો માત્ર વીસ કલાક લાગ્યા હતા પરંતુ નકશામાં તમે જોવો તો નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે જીલ હેન્સી અને પલે વિમાન મથક ઘર સુધી ખૂબ જ વાતો કરી તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી કે તેમને પ્રવાસમાં કેટલી મજા આવી હતી દિલ્હી ગયા હતા ત્યારે બહુ જ મજા કરી હતી મિત્રો તમે દિલ્હી ગયા છો કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને આપણા વાલા જુનાગઢમાં તમે ફર્યા છો કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરીને કોમેન્ટ કરી શકો છો જુનાગઢ તમે ન આવ્યા હોય તો જરૂરથી આવો તે યાદ કરતી હતી તે ઈચ્છતી હતી હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે છે કે અબુધાબીમાં આવું હોય એવું હોય તે બધું જ કહે છે ત્યારબાદ નો ટોપિક છે રેતી જ રેતી એ પહેલા મિત્રો અહીં આકૃતિમાં દેખાઈ રહ્યું છે આ પ્લેનની બારીની બારનું ચિત્ર છે મિત્રો અહીંયા જો આ બારી દેખાઈ રહી છે બારીમાંથી ફોટો પાડેલો છે કે આ વાદળો છે ને વાદળની ઉપર પણ ઉડતા હોય છે હવે જોઈએ રેતી જ રેતી ચીલે પૂછ્યું મોટા ભાગે અમે વાદળો જોયા કારણ કે વિમાન ઘણું જ ઊંચું હતું આ વાદળો આપણને બારીમાંથી દેખાઈ રહ્યું છે મિત્રો વાદળો કરતા પણ ઊંચું તે ખૂબ જ ઊંચે જાય છે જાય તે પહેલા અમે જોયું કે તે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું રેતાળ પ્રદેશ એટલે હોય મિત્રો ત્યાં રેતી જ હોય ત્યાં રેતી જ રહેતી હતી પરંતુ તેના રંગ બદલાયા કરતા હતા રેતીના પણ મિત્રો રંગ બદલાય સફેદ કથાઈ પીળો લાલ કાળો એવો કલર રેતીના હોય અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા પણ જોયા પલ બોલ્યો તે રેતીના ઢુવા કહેવાય છે તે રેતીના ઢુવા કહેવાય આકૃતિમાં તમે જોઈ શકો છો ચિત્ર શિલે કહ્યું મેં રેતી ફક્ત દરિયા કિનારે જોઈ છે અરવિંદભાઈએ કહ્યું તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ એમ અરવિંદભાઈએ કહ્યું કે તારે અમારે ત્યાં એટલે કે અબુધાબી આવવું જ જોઈએ શું કામ તો કે અબુધાબીની આજુબાજુના દેશો રન પ્રદેશમાં આવેલા છે આજુબાજુના જે દેશો છે એ રણ પ્રદેશમાં આવેલા છે એટલે કે જ વિસ્તાર છે જો શહેરથી થોડા દૂર જઈએ તો માયલો સુધી રેતો જ દેખાય શહેરથી થોડાક જ દૂર જાવ તો માયલો સુધી એટલે કે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેતી જ દેખાય ના વૃક્ષો ના લીલોતરી માત્ર રેતીને રેતી જ દેખાય નિના નીતા કાકીએ કહ્યું હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુ ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી કે આપણા ઘરની આજુબાજુ ગાઢ લીલોતરી હોય અને ઠંડક હોય એવા સપના જોયા કરતી હતી સમય પછી જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ છું વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે કારણ કે હેન્સી અને પલ તો ઘણા સમય થી વરસાદ તો જોયો જ નથી એટલે પાછા નાના હોય ત્યારે જોયો હોય એટલે યાદ ન હોય એટલે કે તે ભૂલી ગયા છે તમે જાણો છો રણપ્રદેશમાં વરસાદ નથી પડતો મિત્રો રણ પ્રદેશમાં વરસાદ ન પડે ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે મિત્રો પાણી માટે ત્યાં ખૂબ જ કિંમતી છે ખૂબ જ મોંઘું પાણી હોય છે ઘણી જગ્યાએ વેચાતું પાણી લેવું પડે છે એ પણ મોંઘું ના વરસાદ ના નદીઓ ના તળાવો ના ખાબોચિયા જમીનની અંદર પણ પાણી હોતું નથી મિત્રો આપણે બોર કે કુવામાંથી પાણી કાઢીએ એમ ત્યાં જમીનની અંદર પણ પાણી નથી હોતું ભલે ઉમેર્યું પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે મિત્રો ત્યાં રેતીમાં ઘણું બધું તેલ હોય છે પાણી ન હોય તો કાંઈ નહીં પરંતુ તેલ હોય છે તેલ ત્યાંથી નીકળે છે તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે અરવિંદ કાકાએ કહ્યું કે પેટ્રોલ ખરેખર ત્યાં પાણીથી સસ્તું હોય છે વાતો કરતા કરતા બધા જેલના ઘરે પહોંચ્યા એનસીઆર ને ઘણા બધા ફોરો ના વૃક્ષો જોતા જ રહ્યા ત્યાં ઘણા બધા ફળોના વૃક્ષો હતા તેઓ જોતા જ રહ્યા જેવા કે કેળા નાળિયેર ફણસી પપૈયા સોપારી આના વૃક્ષો જોતા જ રહ્યા કેટલા પ્રકારના વૃક્ષો ભલે કહ્યું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે જે છે ખજૂરનું વૃક્ષ મિત્રો ત્યાં રણપ્રદેશમાં ખજૂર ખૂબ જ ઉગે તેમને ત્યાં ખાલી ખજૂરનું જ વૃક્ષ જોયું છે કારણ કે તે એક જ છે તે રણમાં ઉગી શકે છે અને હજી પણ ઉગે શું ઉગે તો કે મિત્રો રણમાં કાટાળી વનસ્પતિ ઉગે કાટા ઉગે ત્યાર બાદ મિત્રો આવે છે કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ તો કે બધાને મર્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી નીતા કાકી બધા જ માટે કંઈક અલગ અલગ લાવ્યા હતા સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ પરે ઝીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા ત્યાંના નોટો ચલણી નોટો અને સિક્કાઓ છે તે બતાવ્યા હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને

હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા ઠંડી ઠંડી હવા આવતી હતી ને મિત્રો ફોટોગ્રાફ્સ એટલે કે ફોટા પણ જોયા તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓ વાળા હતા અબુધાબીમાં ખૂબ જ ઊંચા મકાનો હોય ને કાચની બારીઓ વાળા હોય શીલે કહ્યું આ બારીમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે ને આવતી હશે એમ શીલે કહ્યું અરવિંદ કાકે કહ્યું કે અમે તાપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી ત્યાં મિત્રો એટલી બધી ગરમી હોય છે એટલો બધો તડકો હોય છે એટલો બધો તાપ હોય છે કે બારીઓ ખોલી જ શકતા નથી આખો દિવસ એસી માં જ રહેવું પડે છે મોટા ભાગે ઘરોમાં એસી હોય છે ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરાવ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાકેલા રાખે છે આખા કપડાથી મિત્રો ઢાકેલા જ રાખે પોતાની જાતને નકરતો ગરમી ગરમીથી રહેવાય નહીં તેમનું માથું પણ ઢાકેલું હોય છે જોઈ શકો છો આવી ટાઈપના કપડા મિત્રો ત્યાં પહેરે છે માથું પણ ઢાકેલું હોય છે આ તેમને સૂર્યના સખત તાપથી મિત્રો બચાવે છે ઝીલને તેમના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ્સ જોવાની અને બીજા દેશો વિશે જાણવાની ખૂબ જ મજા પડી ગઈ તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી તેને અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનો નક્કી કર્યું કે હું મારા વર્ગમાં આ અબુ ધાબી વિશે અહેવાલ બનાવીશ મિત્રો અહીંયા આપણને દેશ વિદેશની અલગ અલગ ચલણી નોટો જોવા મળી રહી છે આમાંથી ઘણા ડોલર છે તો ઘણા ધીરમ છે તો અને ઘણા રૂપિયા છે રૂપિયા તો ઓળખી શકો છો આ સો રૂપિયાની નવી નોટ છે અહીંયા પાંચ રૂપિયાની નોટ છે મિત્રો અલગ અલગ દેશોના અલગ અલગ મિત્રો અહીંયા નોટો જોવા મળી રહી છે આપની દસ રૂપિયાની નોટ તમે જોઈ શકો છો અલગ 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 દેશોની નોટો છે આની સાથે જ થાય છે આશા રાખું છું ખૂબ જ મજા આવી હશે જો મજા આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો અને આ વિડીયોને તમાર મિત્રો પરિવાર સુધી જરૂરથી શેર કરો મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે ફરી જય હિન્દ માત્ર તમે આવજો ધન્યવાદ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને આખો જોયો છેલ્લે સુધી જોયો ધન્યવાદ